પ્રાંતિજ સહિત તાલુકામાં મહાશિવરાત્રી પર્વને લઈને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ પણ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રાચીન મંદિર શ્રી માર્કડેશ્વર મહાદેવ દાદાની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શિવરાત્રીના દિવસે દાદાની નગરયાત્રા નીકળી હતી અને શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિરથી પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ શ્રી હરિહરેશ્વર મહાદેવ શ્રી જબરેશ્વર મહાદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત શિવ મંદિરોમાં જઈ શિવભક્તોના ઘરે ઘરે દાદાએ પધરામણી કરી હતી અને શિવભક્તો દ્વારા દાદાના ઘરે પધરામણી કરાવીને આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સહિતના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા તેમજ શિવ મંદિરોમાં યજ્ઞો સહિતના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પ્રાંતિજ ગામે પ્રાંતિજ તાલુકા જિલ્લો સાબરકાંઠા ગુજરાત રાજ્યની અંદર આવેલું છે બહુ પૌરાણિક મંદિર છે અહીંયા માર્કંડેશ્વર દાદાએ પોતે ત્યાં ભગવાનની પૂજા કરેલી અને એમને અભયવરદાન પ્રાપ્ત થયેલું આવી એક જગ્યામાંથી દર શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ ભગવાનની પાલખી સહિતની નગરયાત્રા નીકળે છે એમાં ભૂદેવો અને ગામના ઘણા બધા માણસો પાલખી યાત્રામાં જોડાય છે શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ મોટો મેળો પણ ભરાય છે એટલે આ પાલખી ઘેર ઘેર જઈને શિવભક્તોના ઘરે જઈને પધરામણી કરીને લોકોના જીવનને ધન્ય બનાવે છે અને લોકો ભાવવિભોર થઈને પોતે પૂજા અર્ચના કરે છે અને પોતે યથાશક્તિ ભેટ આપીને એ કૃતાર્થ થાય છે અને એના જે લોકોમાં જે આત્મવિશ્વાસ છે જેની આસ્થા શ્રદ્ધા છે અહીં પ્રદર્શિત છે દાદાની આ પાલખીથી નગરયાત્રા વર્ષો જૂની 100 વર્ષ ઉપરથી શિવરાત્રિના દિવસે નીકળતી હતી અને નીકળે છે અને છેલ્લા 10 વર્ષથી ભૂદેવોની માગણી રાખી અને સોસાયટીના રહીશોની માગણીને માન આપીને જન્માષ્ટમી પર્વે શ્રાવણ મહિનામાં પણ ભગવાનની પાલખીની પધરામણી પાલખી નીકળે છે અને ઘેર ઘેર સોસાયટીમાં પધરામણી થાય છે અને લોકો ધન્ય બને છે જય ભોલે સંજય રાવલ કેટીવી ન્યૂઝ પ્રાંતિજ